લેક્ચરની અંદર આપણે જળ સંકટ વિશે વાત કરતા હતા અને એમાં કેટલીક બાબતો આપણે ક્લિયર કરી કે ભાઈ કુદરત થકી મળેલી અણમોલ ભેટ એટલે આ પાણી છે અને એની માંગ સતત ને સતત વધતી જવાના કારણોસર આપણે રોકડિયા પાક હોય ઘર્ભવરાશ હોય કે વિવિધ પ્રકારે શહેરીકરણ થતા ધંધા ઉદ્યોગોની અંદર આ સરસ મજાના પાક ઉત્પાદન કરવા માટે પાણીની જરૂરિયાતો પડી અને એ પાણીની જરૂરિયાતો પડવાના કારણોસર સતત વધતી જતી માંગની સામે એનો પુરવઠો ઘટ્યો એની પાછળનું રીઝન છે કે માત્ર ને માત્ર ચોમાસાની ઋતુની અંદર વરસાદ થાય અને એ વરસાદનું પાણી આપણે વપરાશની અંદર લઈએ છીએ બાકી બારે માસ જરૂરિયાત તે વધતી જાય અને પાણી ઘટતું જાય પૃથ્વીની સપાટીની અંદર રહેલું ભૂમિગત જળ એ પણ મનુષ્યએ ધીમે ધીમે કરતું લઈ લીધું છે અને એના કારણોસર પાણીની પુષ્કળ તંગી વર્તાવા લાગી છે અને એટલા માટે આ મુદ્દો આપણે અહીંયા લઈ રહ્યા છે અને હવે મારે જે નવો ક્વેશ્ચન લેવાનો છે એ મુદ્દો કંઈક આના ઉપર આધારિત છે જળ સંસાધનની જાળવણી અને વ્યવસ્થાપન બે પોઈન્ટને અલગ પાડી દેજો જાળવણી કરવી એટલે એની સાચવીને રાખવું તેનો બગાડ ન થાય એ રીતે અને વ્યવસ્થાપન એટલે જ્યાં જ્યાં જરૂરિયાત છે ત્યાં ત્યાં એટલી માત્રાની અંદર જ આપણે પાણીને પહોંચાડીએ આપણે પાણીને ઉપયોગમાં લઈએ એટલી પ્રવૃત્તિ એ અહીંયા આપણને આપી છે એટલે અહીંયા સ્પષ્ટતાથી તમે જણાવી શકશો એટલે પરીક્ષાની અંદર બે માર્ક્સના ક્વેશ્ચનમાં તમને પૂછાય જળ સંસાધનની જાળવણી અને વ્યવસ્થાપન વિશે માહિતી આપો તો અહીંયાથી તમારે લખવાની સ્ટાર્ટ કરવાનું કે ભાઈ આપણે સૌ જાણીએ છીએ અને ગયા લેક્ચરોની અંદર પણ મેં કહ્યું છે કે ઉપલબ્ધ જળ એ મર્યાદિત પ્રમાણમાં છે તેનું વિતરણ વિતરણ એટલે વહેંચણી અસમાન છે તમે રાજસ્થાન જુઓ ઉત્તર પશ્ચિમ ગુજરાત જુઓ તો ત્યાં પાણીની પુષ્કળ પ્રમાણની અંદર તંગી રહે છે કાયમિક માટે કારણ કે બારે માસ પડતા વરસાદનું પ્રમાણ ત્યાં ખૂબ ઓછું હોવાના લીધે તંગી વર્તાય છે ત્યારે બાકીના પ્રદેશોની અંદર ખૂબ મોટા પ્રમાણની અંદર છે સિંચાઈની સગવડતામાં જોયું ઉત્તર ભારત હોય પંજાબ છે નેવું પોઈન્ટ આઠ ટકા જેટલી સિંચાઈની સગવડતા ધરાવે છે મિઝોરમ જેવા રાજ્યની અંદર સિંચાઈની સગવડતાનું પ્રમાણ પણ ઘણું ઓછું છે આની પાછળનું કારણ કે નદીઓનો પ્રવાહ ઉત્તરની અંદર સૌથી વધારે છે દક્ષિણનું પ્રમાણ ઓછું છે એટલે અસમાનતા જોવા મળે અને સાથે સાથે પ્રદૂષિત જળની એક સમસ્યા છે અને માટે વિવેકપૂર્ણ ઉપયોગ તથા પર્યાપ્ત જળ છે એની જાળવણીના ઉપાયો હાથ ધરવાની આવશ્યકતા છે આપણે બે જ વસ્તુ કરવાની છે એક જળની જેટલી જરૂરિયાત છે એટલો આપણે ઉપયોગ કરીએ વપરાશ કરીએ અને બીજું જરૂરિયાત કરતાં વધારેનો બગાડ ન થાય એ આપણે કાળજી રાખીએ અને જળ એક એવું સંસાધન છે કે તેનો સીધો સંબંધ સમગ્ર જીવસૃષ્ટિ સાથે છે એ નાનકડી એવી કીડી બાયથી માંડીને મોટા હાથી ભાઈ સુધી બધાની સાથે જરૂરિયાત છે એ પશુઓ હોય પંખીઓ હોય મનુષ્ય હોય રોજિંદા વપરાશમાં પાણીની જરૂરિયાતો હોય સિંચાઈ માટે પાણીની જરૂરિયાતો હોય મોટી બહુવેતુક યોજનાઓને બાંધીને ધોધ સ્વરૂપે પાણી પાડી અને એમાં જળ વિદ્યુત ઉત્પાદન કરવાનું હોય તો પણ પાણીની જરૂરિયાત સંપૂર્ણપણે પડે છે એટલે સમગ્ર જીવસૃષ્ટિ સાથે પાણી જોડાયેલું છે જળ સંસાધનની જાળવણીનો ઉપયોગ અલગ અલગ કક્ષાએ કરવાની જરૂર છે તો કઈ રીતે તો એના માટે એક મુદ્દો અહીંયા ધ્યાન રાખજો પરીક્ષામાં હેતુલક્ષી સવાલમાં આપણને પૂછાય જળ સંરક્ષણ એટલે શું તો માય ડિયર ફ્રેન્ડ જળ સંરક્ષણ એટલે જળ સંસાધનની જાળવણી કરવી એને જ જળ સંરક્ષણ તરીકે ઓળખવામાં આવે છે અને જળ સંરક્ષણના કેટલાક સામાન્ય ઉપાયો આપણને બતાવવામાં આવ્યા છે જેના માટેનું પહેલું અહીંયા જો બે લીટીની અંદર તમને આખો જવાબ આપી દીધો છે પણ બે માર્ક્સમાં પૂછાય તો તમારે અલગ અલગ મુદ્દા પાડવાના તમને એમ કે જળ સંચય માટે શું કરી શકાય તો પહેલું આપ વધુમાં વધુ જળાશયોનું નિર્માણ પડતર જમીન હોય મોટી નદીઓ વહેતી હોય એ સમુદ્રને મળી જતી હોય એનું પાણી ખારું થઈ ગયા પછી ઉપયોગમાં લેવાતું ન હોય તો તેવા સંજોગોની અંદર માય ડિયર ફ્રેન્ડ તમારે એ જળાશયોનું નિર્માણ એટલે બહુવેતુક યોજનાના સ્વરૂપમાં થાય તોય ભલે કે ચેકડેમના સ્વરૂપની અંદર થાય તોય ભલે કોઈ મોટા તળાવો ગાળી એમાં પાણી એકત્રિત કરવામાં આવે તો પણ ભલે એટલે આ નવા જળાશયનું નિર્માણ કરવું અને એક નદી બેસીનમાંથી બેસીન એટલે જગ્યા વિસ્તાર જ્યાં નદી વહેતી હોય છે તે એક નદી બેસીનમાંથી અન્ય બીજી નદી બેસીનની અંદર એનું જોડાણ કરું કોઈ નદી એવી છે કે બારે માસ પાણીથી ભરપૂર રહે છે અને ચોમાસામાં એની અંદર પૂર આવે છે પણ કોઈક નદી એવી છે કે જે નદીની અંદર પૂર નથી આવતું ચોમાસાની ઋતુની અંદર બહુ ભરાતી નથી ઉનાળામાં સુકાઈ જાય તો બારે માસ વહેતી જતીનું પાણી એમાં નાખી અને એની અંદર ઉમેરીએ તો એનો પ્રવાહ મોટો થતો હોય છે એટલે બીજી નદીમાં જોડા બીજું ભૂમિગત જળસ્તરની સપાટીને ઉપર લાવવા માટેનો પ્રયત્ન થઈ શકે કારણ કે વરસાદનું પાણી વહીને જમીન ઉપરથી ગટરોમાં ચાલ્યું જાય એના કરતાં એ પાણી ભૂમિગત જળ તરીકે કોઈ સોસખાડા બનાવીને કોઈ કૂવાની અંદર નાખીને કોઈ બોરવેલની અંદર નાખીને જળની સપાટીને ઉપર લાવવાનો પ્રયત્ન કરવામાં આવે જરૂરી છે કારણ કે જળ એક રાષ્ટ્રીય સંપત્તિ છે કેવી સંપત્તિ છે રાષ્ટ્રીય આ ધ્યાન રાખજો એ જળ રાષ્ટ્રીય સંપત્તિ છે કોઈ એક વ્યક્તિની સંપત્તિ નથી અને એટલા માટે જળ રાષ્ટ્રીય સંપદા કહેવામાં આવે સંપદા એટલે સંપત્તિ એટલે આટલા ઉપાયો જાળવણી અને વ્યવસ્થાપન માટે કરવા એ જરૂરી છે સમજ પડી એ મુદ્દો આપણને આપ્યો છે રાષ્ટ્રીય સંપદા કઈ છે અને માય ડિયર ફ્રેન્ડ હવે મારે તમારી સામે જે રજૂ કરવું છે જળ રાષ્ટ્રીય સંપદા કીધી છે પછી સેકન્ડ સ્ટેપ ઉપર બીજો સવાલ છે જળ પ્લાવિત ક્ષેત્રનો વિકાસ તમે નવમા ધોરણની અંદર અભ્યાસ કર્યો ત્યારે આ મુદ્દો તમે જોઈ ગયા કે કોઈ પણ નદી છે એ પર્વતીય વિસ્તારોમાં થઈ અને ધીમે ધીમે કરતી એક બારીક પાતળી ધારા તરીકે એક ઝરણા તરીકે વહેતી હોય અને આ ઝરણા તરીકે વહેતી હોય છે એની અંદર એવા અસંખ્ય ઝરણાઓ ભળતા જાય ભળતા જાય ભળતા જાય અને એનું સ્વરૂપ જે છે એ એક બે ત્રણ ભરતા એ મોટી નદીનું સ્વરૂપ ધારણ કરે છે અને પર્વતીય વિસ્તારમાંથી ઉતરીને ભૂગર્ભ સપાટી સુધી નીચે જમીન સપાટી ઉપર પહોંચે ત્યાં એનું સ્વરૂપ મોટું થતું ગયું હોય છે તો આ જળ પ્લાવી ક્ષેત્રનો વિકાસ એટલે શું પાણીને એકત્રિત કરવા માટેની પરિસ્થિતિના વિકાસની વાત અહીંયા આપણને આપી છે તો જળપ્લાવિત ક્ષેત્ર એક પ્રાકૃતિક એકમ છે કુદરતી રીતે નદીનું ઉત્પાદન થાય છે એ મનુષ્ય દ્વારા ગમે એટલું પાણી એકત્ર કરીને ઢોળવામાં આવે તો નદી વહેતી થતી નથી એક કુદરતી પ્રક્રિયા છે માય ડિયર ફ્રેન્ડ એટલે જરા ખાસ નોંધ રાખો જળપ્લાવિક ક્ષેત્ર એક પ્રાકૃતિક એકમ છે અને તેનો ઉપયોગ અનુકૂળતા મુજબના નાના નાના પ્રાકૃતિક એકમને સમન્વિત વિકાસ માટે કરવામાં આવે અત્યારે તમે બધા ગામડાની અંદર ગયા હો ને તમે જો નદી નાણાં બધું છલકાઈ ગયું હોય બાંધેલા ચેકડેમોની અંદર એ પાણી આવી ગયું હોય બરાબર તો એનો ઉપયોગ માત્ર ને માત્ર સિંચાઈ માટે પીવા માટે બધી રીતના કરવામાં આવે છે એટલે આ નદીની સ્વરૂપની વાત કરી છે તો વિકાસ માટે નદી બેસીન એક એવું ક્ષેત્ર છે જો પ્રાકૃતિક એકમ છે નદી બેસીન એક એવું ક્ષેત્ર છે કે જે ક્ષેત્રની અંદર પાણી નદી તેની શાખાઓ દ્વારા વહીને એક સ્ત્રાવ ક્ષેત્ર બનાવે છે મેં તમને અવળે જ વાત કરી દીધી કઈ રીતે તો કે કોઈ એક નદી એક પાતળી ધારા સ્વરૂપે વહેતી હોય એમાં બીજી નદી મળે ત્રીજી નદી મળે ચોથી નદી મળે એનું પ્રમાણ મોટું થતું જાય એ નવમા ધોરણમાં પેલું આવતું સર્પાકારાકાર ને વૃક્ષાકાર તો વૃક્ષાકારવાળી હોય ને એકબીજાને મળતી હોય ને એનું પ્રમાણ કેવું થતું જાય પાણીનું મોટું થતું જાય છે તો આ આખી નદી બનવાની પ્રોસેસ અને પાણી એ જમીન સપાટી ઉપર વહેતું થાય એટલે અહીંયા કીધું કે જળ પ્લાવિત ક્ષેત્ર જળ

આ શાખા નદી દ્વારા પાણી વહીને આગળ જાય છે અને છેવટે કોઈને કોઈ શાખામાં મળી જાય એટલે જળપ્લાવી ક્ષેત્ર વિકાસ એક સમગ્રયતા વિકાસનો અભિગમ છે સમગ્રયતા એટલે દરેકે દરેક જગ્યા ઉપર દરેકે દરેક પરિસ્થિતિમાં દરેકે દરેક વ્યક્તિ માટે પાણીની જરૂરિયાત પડતી જ હોય છે એટલે જળપ્લાવી ક્ષેત્ર વિકાસ એ પાણીની જરૂરિયાત માટે તૈયાર થયેલો એક પ્રાકૃતિક એકમ છે હવે એમાં જમીન અને ભેજનું સંરક્ષણ ખાસ કરવું જોઈએ જળ સંચયન પાણીનો સંગ્રહ કરવો વૃક્ષારોપણ કરવું વનીકરણ વૃક્ષારોપણ કરવાથી શું થાય કે અતિશય ધોધમાર વરસાદ પડ્યો હોય તો તેવા સંજોગોની અંદર વધારે વરસાદ પડવાને લીધે વૃક્ષો હોવાને લીધે અતિશય વરસાદનું પાણી વહીને જતું હોય તો માટીના કણોને ઢસડી અને લઈ જતું નથી જેનાથી જમીન ધોવાણ થતો નથી કારણ કે વૃક્ષોના મૂળ એ જમીનની અંદર જકડાયેલા રહે છે અને માટીને જકડી રાખે છે પરિણામે આ મુદ્દો અહીંયા આપણે શેર કરીએ છીએ કે વનીકરણ બાગાયતી કરવી ખેતી કારણ કે બાગાયતી ખેતીમાં માય ડિયરફ્રેન્ડ દસમા પાઠમાં આપણે ભણશું કે એને પાક ઉત્પાદન થાય એટલે એને પાછો લઈ લેવાનો અને એના ઉપર જ ચાલે બાગાયતી ખેતીમાં સફરજન હોય કેરી હોય ચીકું હોય ડઢમ હોય આ બધું એક વખત વાવી દો એટલે વર્ષો વર્ષ ઉત્પાદન આપ્યા કરે એમાં પછી તમારે દર વર્ષે વાવવાની જરૂરિયાત રહેતી નથી જ્યારે બીજા પાકોની અંદર વાવવાનું તો બાગાયતી ખેતી ન થાય મગફળીનો પાક વાવ્યો હોય એ ત્રણ ચાર મહિના થાય એટલે ઉત્પાદન થાય લઈ લેવાનું વળી પાછો વાવવો પડે જ્યારે બગીચા હોય છે ચાના બગીચા હોય છે આપણે ત્યાં સફરજનના વગેરે વગેરે તો એની અંદર વારે વારે વાવવાની જરૂર રહેતી નથી એટલે આ તમારે ક્લિયર કરવાનું હવે આપણે જોઈ રહીશું આગળ બીજું કે ગૌચર વિકાસ અને સામુદાયિક સામુદાયિક એટલે ભાઈ કોઈ એક વ્યક્તિ પાણીની બચત કરે કે કોઈ એક જ વ્યક્તિ વૃક્ષારોપણ કરે તેનાથી લાંબો ફરક પડતો નથી પણ એનાથી પ્રેરણા લઈને અસંખ્ય વ્યક્તિઓ વૃક્ષારોપણ કરે અસંખ્ય વ્યક્તિઓ છે એ પાણીની બચત કરે તો આવા પ્રયત્ન થકી સમાજની અંદર કંઈ કેટલી બધી જગ્યા ઉપર બચત થવાને લીધે મુખ્ય મુદ્દો એ છે કે પાણીનો બગાડ ન થાય અને જળ વ્યવસ્થિત રીતે સંગ્રહાયેલું રહે જે આવનારા ભવિષ્યમાં ઉપયોગી થાય અને ભૂમિ સંસાધનના ઉત્થાન સંબંધી કાર્યક્રમોનો સમાવેશ કરવો ભૂમિ સંસાધનનું ઉત્થાન એટલે શું તો કે જમીન સપાટી ઉપરના માટી કણો પવન હવા અથવા તો જળની દ્રષ્ટિએ દૂર ધસડાઈ ન જાય એનું ધોવાણ ન થાય એની ફળદુપતાનું પ્રમાણ ઘટે નહીં આ બધું જોવાની જરૂરિયાત છે અને એમાં સ્થાનિક લોકોની સહભાગિતાની જરૂર મેં તમને હમણાં જ વાત કરી એકલા હાથે કાંઈ ન થાય સ્વચ્છતા અભિયાન ચાલતું હોય ને એક જણો રોડ વાળતો હોય તો કોઈ એમ ન કે આ સ્વચ્છતા અભિયાનમાં જોડાયેલો છે કોઈ ફોટો ન પાડે કોકને એમ થાય નવો ધંધો ચાલુ કર્યો હોય છે આ લોકડાઉનમાં પણ અસંખ્ય માણસો ભેગા થઈ ગયા હોય પછી વાળતા હોય બધે ફોટા પાડે સ્વચ્છતાના અભિયાનમાં તમે જો તો આ એક પરિસ્થિતિ થઈ એટલે અહીંયા લોકભાગીદારી લોકોની સહભાગીતાની ખૂબ જરૂરિયાત છે આવશ્યકતા છે અને આથી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે બંનેએ ઘણી યોજનાઓ હાથ ધરી છે બહુ બધી યોજનાઓ સરકારે અમલમાં મૂકી અને યોજનાના અંતર્ગત આ આપણને આપવામાં આવ્યું છે અને હવે માય ડિયર ફ્રેન્ડ વૃષ્ટિ જળ સંચયનની વાત કરી છે કે વરસાદી પાણીનો સંગ્રહ આપણે કઈ રીતે કરી શકીએ એનો વાત કરી છે તો વૃષ્ટિ જળને રોકીને એકઠું કરવાની વિશેષ પદ્ધતિ કઈ વિશેષ પદ્ધતિઓમાં અનેક આપી છે કઈ કઈ તો પહેલી છે કૂવા બનાવવાના કુવાની અંદર જમીનમાંથી નીકળેલું પાણી ભૂમિગત જળ જ આવે છે પણ ચોમાસાની ઋતુ આવે જ્યાં કૂવો હોય ત્યાં આસપાસનું વિસ્તારનું પાણી જો હોય તો એ પાણીને એની અંદર વહેળાવી દેવામાં આવે તો કૂવાની અંદર પાણી ભરાઈ જાય અને એ ભરાઈ ગયેલું પાણી રિચાર્જ થઈ ગયું કહેવાય કૂવો પાણી ભરાઈ જાય એટલે એટલે એમાંથી પાણી ઉપયોગમાં લઈ શકે એટલે કૂવા બનાવવા બંધિયારા બનાવવા નાના નાના ચેકડેમ બંધો ખેત તલાવડી ખેતરની અંદર નીચાણવાળા ભાગમાં ધોવાણ વધારે ત્યાં તળાવ જેવો મોટાભાગે દક્ષિણના રાજ્યોની અંદર આ તળાવ દ્વારા ખેતી વધારે થાય છે એટલે અહીંયા મુદ્દો એ છે કે ખેત તલાવડી બનાવી વગેરેનું નિર્માણ કરવું અને સમાવેશ થાય છે આ માધ્યમ થકી જળ સંચયન થાય છે એટલું જ નહીં પણ અહીં ભૂમિગત જળ સ્તર ઊંચું પણ આવે છે કારણ કે વૃષ્ટિ થાય વરસાદ પડે વૃષ્ટિય જળ અને પૃષ્ઠિય જળનો ઉપયોગ વધારે કરવામાં આવે તો ભૂમિગત જળનો બગાડ ઓછો થાય અને ભૂમિગત જળનો બગાડ ઓછો થાય તો પૃથ્વીની સપાટીની અંદર રહેલું પાણી એ ખૂબ ઓછી માત્રાની અંદર વપરાય અને આવનારા ભવિષ્યની અંદર એની જરૂરિયાત મુજબ આપણે લઈ શકીએ એટલા માટે આ મુદ્દો આપણને આપ્યો છે તો માય ડિયર ફ્રેન્ડ અહીંયા ક્લિયર તમારે એટલું કરવાનું છે કે કુવા બંધિયારા ખેત તલાવડી વગેરેનું નિર્માણ થાય આ માધ્યમ થકી જળ સંચયન થઈ શકે સંચયને સંગ્રહ થાય અને ભૂમિગત જળસ્તર ઊંચું આવે બીજું આમ કરવાથી ઘરેલું અને કૃષિની જરૂરિયાતો પૂરી થઈ શકે બરાબર ઘરેલું જરૂરિયાતો હોય પીવાના પાણીની વપરાશના પાણીની એ બધી આપણી પૂરી થઈ શકે અને ખેતીની અંદર સિંચાઈ મળી રહે કારણ કે હવે વધતી જતી વસ્તીના કારણોસર બારે માસ ઉત્પાદન કરવું એ ખૂબ જરૂરી બન્યું છે અને બારે માસ ઉત્પાદન થાય તેવા સંજોગોમાં તો જ જરૂરિયાતોને પહોંચી વળાય અન્યથા નહીં એટલે મુદ્દો આપણને આપ્યો છે હવે નવો ક્વેશ્ચન મારે તમારી સામે લાવવાનો છે અને એ છે વૃષ્ટિ જળ સંચયનના મુખ્ય ઉદ્દેશો જણાવો ફ્રેન્ડ્સ ઉદ્દેશો કે અથવા તો તમને હેતુઓ કે મહત્ત્વ કે આ બધાનો મિનિંગ એક સરખો થાય તો પહેલું છે ભૂમિગત જળને એકઠું કરવાની ક્ષમતાને વધારવી ધ્યાન રાખજો ભૂમિગત જળને એકઠું કરવા માટેની જે ક્ષમતા છે એમાં વધારો કરવો અને તેનો જળસ્તરમાં વધારો કરવો એ ખૂબ જરૂરી છે બરાબર છે ભૂમિગત જળસ્તરનું પ્રમાણ વધવું જોઈએ બીજું જળ પ્રદૂષણને ઘટાડવું જળ પ્રદૂષણ એટલે શું પાણીની અંદર રહેલું જે પ્રદૂષણ છે એને જો ઘટાડવામાં ન આવે તો એ ઉપયોગમાં આવી જ ન શકે અને ઉપયોગની અંદર આવી ન શકે તો પાણી હોવા છતાં પી ન શકે તમે જુઓ સમુદ્ર ખૂબ મોટો ભર્યો હોય દરિયા તમજુ કે એટલા બધા મહાસાગરો છે પણ એનું પાણી આપણે ઉપયોગમાં ન આવી શકે સમજ પડે છે એનું પાણી ઉપયોગની અંદર ન આવી શકે એની પાછળનું રીઝન શું છે તો કે જળનું પ્રદૂષણ એ ખારું પાણી છે એટલે એક સરસ મજાનો એક કવિતા આવતી તું નાનો હું મોટો એવો ખ્યાલ જગતનો ખોટો તસ્યા ને તો દરિયાથી એ લોટો લાગે મોટો કારણ કે આખો દરિયો ભર્યો હોય ને પી શકાતો નથી એટલે ભૂમિગત પ્રદૂષણને જળનું ઘટાડવું ત્રીજો મુદ્દો ભૂમિગત જળની ગુણવત્તામાં સુધારો કરો પૃથ્વીના પેટાળમાં રહેલું પાણી ભૂમિગત જળ છે તો આપણને એમ થાય હાઈલા સાહેબ તો કે આ પાણી કેમ દૂષિત થઈ ગયું

મળે અને એ પાણીને પણ કેવું કરે છે દૂષિત કરે છે સો માય ડિયર ફ્રેન્ડ ભૂમિગત જળની ગુણવત્તા સુધારવી બીજું સ્થળ કે જાહેર માર્ગો ઉપર પાણીના ભરાવાની બચત વરસાદનું પાણી પડે ને ગમે ત્યાં વહેતું થઈ જાય શેરીઓમાં એટલે ભરાઈ જાય તો એની જગ્યાએ જમીન સપાટીમાં કૂવામાં છે દાર આપણે ગાળ્યો હોય તો એની અંદર આપણે નાખી દઈએ તો ભૂમિગત જળ સપાટી ઊંચી આવે છે બીજું સપાટી ઉપરથી વહી જતા પાણીનો જથ્થો સંગ્રહ ઓછો કરવો અને ઉનાળામાં અને લાંબા શુષ્ક સમયગાળામાં પાણીની ઘરેલું જરૂરિયાતોને પૂરી કરી શકાય જો તમે પાણીને સંગ્રહ કર્યો હોય તો ઘરેલું જરૂરિયાતો પૂરી કરી શકો પણ તમે સંગ્રહ નથી કર્યો એટલે ઘરેલું જરૂરિયાતોને તમે પૂરી કરી શકવાના નથી અને પાણીની વધતી જતી માંગને પૂરી કરવા માટે જળનો સંગ્રહ કરવો સંચયન એટલે સંગ્રહ કરવો ખૂબ જરૂરી છે અને સૌથી મહત્ત્વની વસ્તુ જો આવે છે કારણ કે હવે ગામડામાંથી લોકો શહેરમાં રહેવા આવ્યા એટલે શહેરી વિસ્તારના પ્રમાણની અંદર વધારો થયો છે અને એટલા માટે આ મહત્વનો મુદ્દો તમારી સામે મારે રજૂ કરવો છે અને મુદ્દો એવો છે કે મોટા શહેરોમાં જ્યાં બહુમાળી આવાસો છે એના વચ્ચે વરસાદના પાણીનો સંગ્રહ થાય તે માટે ભૂગર્ભ ટાંકાઓ અથવા વરસાદી પાણી જમીનમાં ઉતરે એવી વ્યવસ્થા કરવી ભૂગર્ભ જળ ટાંકાઓ અને વરસાદી પાણી જમીનની અંદર ઉતરે એવી વ્યવસ્થા કરવી જોઈએ કે જેના કારણોસર આ જરૂરિયાતોને પહોંચી વળાય છે અને હવે બીજો અહીંયા સવાલ આપણો મુખ્ય ઉદ્દેશોનો પૂરો થયો અને પ્રકરણ પૂરું થયું છે પણ માય ફ્રેન્ડ મારે એક નાનકડી વાત તમારી સાથે શરૂ કરવાની છે અને એ છે આટલું જાણવું ગમશે પરીક્ષાની અંદર ક્યાંક કેટલાક હેતુલક્ષી સવાલોની અંદર આવા જે કોષ્ટકો આપણને આપ્યા હોય એમાંથી આપણને પ્રશ્નોત્તરી કરતા હોય તો હાઈલા આપણને તો ખબર જ ન હોય તો એના માટે મુદ્દો આપણને આપ્યો છે સરસ મજાની મારે વાત કરવાની છે અરવલ્લી જિલ્લાની અંદર આવેલા ગામની અને એ અરવલ્લી જિલ્લાના ગામ છે એ પછાત ગણાતો ગામ અને એનું બેડજ ગામ એ બેડજ ગામના બેડજ બેડજ ગામના ગામના લોકોએ એક સૂત્ર સાથે કામ કર્યું અને સૂત્ર બનાવ્યું ગામનું પાણી ગામમાં શીમનું પાણી શીમમાં એટલે ગામનું પાણી ગામમાં જ રહે અને શીમનું પાણી શીમમાં શીમ એટલે ખેતર અને વરસાદી પાણીનો સંગ્રહ કરીને એણે એકઠો કર્યું છે એનું કેટલીક માહિતી આપણને આપી જરા જોઈશું પાણીનું મૂલ્ય સમજી અને એનું જતન કરવાની સમજ અરવલ્લી જિલ્લાના પછાત ગણાતા બેડ ગામમાં સાક્ષરતાનું પ્રમાણ એ સો ટકા નથી અને બીજી કોઈ સગવડતાનું પ્રમાણ અહીંયા શહેરી વિસ્તારની જેમ નથી પણ લોકોએ એકઠા થઈ અને આ વિચાર કર્યો અને બેડ ગામના લોકોએ સમજ કેળવી અને આશરે બે પોઈન્ટ પચીસ કરોડ લીટર એટલે બે લાખ ઘન મીટર વરસાદી પાણીને એણે રોક્યું સંગ્રહ કર્યો અને આખા પંથકને હરિયાળો બનાવી દીધો અને ગામના લોકોએ જે એક આખું આમ સંગઠન ઊભું કર્યું અને ગામ અને વિસ્તારી પ્રાથમિક જો ગામ અને વિસ્તારની પ્રાથમિક એવી પાણીની સમસ્યાઓ છે એને હલ કરી દીધી અને એવું બીડું બીડું ઝડપવું એટલે કામ પોતાના હાથમાં લઈ લીધું અને એ લોકોએ શું અને સાથે મળીને સામાજિક સંસ્થાનો પણ એને સહકાર આપ્યો કેટલીક સામાજિક સંસ્થાના સહયોગથી આ બેડજ ગામ છે એના ગ્રામજનોએ જાગ્રત કરવામાં આવ્યા અને ગામનું પાણી ગામમાંથી અને સીમનું પાણી સીમમાંથી બહાર ન જાય એવો સંકલ્પ બધા પાસે કરાવ્યો બધાને કીધું કે તમે આટલી આટલી વ્યવસ્થા કરો કે તમારા ખેતરનું પાણી જતું રહે

માત્ર ત્રણ માસમાં જ વીસથી બાવીસ ફૂટ જેટલું ઊંડું કરી દેવાયું અને એમાં સામાજિક સંસ્થાઓ દ્વારા મળેલી આર્થિક સહાયનો ઉપયોગ કરવામાં આવ્યો અને બેડ જ પંથકની અંદર જોજો સામાજિક કેટલીક સંસ્થાઓ આવીને એણે આને પૈસા આપીએ તો બેડજ પંથકની અંદર દસ ચેકડેમ અગિયાર ખેત તળાવો પંદર હેક્ટરમાં ડ્રીપ દસ હેક્ટરમાં પાઇપલાઇનો નાખી ઊંડી ખેડ કરી પાળા બાંધી અંદાજે બે લાખ ઘન મીટર વરસાદી પાણીને અટકાવી સંગ્રહ કરી પથરાળ અને સુકાઈ ગયેલી જે જમીનો છે આ બધી જમીનોને હરિયાળી બનાવી દેવામાં આવી અને પાણીને અટકાવી સંગ્રહ કરી વરસાદી પાણીને એકસો ચોપન વીઘા જેટલી જમીનની અંદર પિયત પદ્ધતિ નવી થઈ અને વર્ષની અંદર ગામમાં બાર પોઈન્ટ પાંચ ટકા દૂધનું ઉત્પાદન વધ્યું કારણ કે ખેતરની અંદર બારે માસ પાક થવાના કારણોસર સમજજો લીલો ઘાસચારો પ્રાણીઓને મળ્યો એટલે ગાય હોય ભેંસ હોય બધાને લીલો ઘાસચારો મળવાના લીધે સરસ મજાનું દૂધનું ઉત્પાદન વધ્યું છે એટલે બાર પોઈન્ટ પાંચ ટકા દૂધનું ઉત્પાદન વધ્યું અને કૂવામાંથી વીસ થી ત્રીસ ટકા પાણીમાં વધારો થયો જેથી ખેત ઉત્પાદનનું પ્રમાણ વધ્યું અને આજે મેઘરજમાં પાણીના પોકાર વચ્ચે બેડજની એકસો છત્રીસ વીઘા જમીનમાં ઉનાળો પાક લહેરાયેલો છે મેઘરજમાં ચારે બાજુએ જ્યાં પાણીની અછત છે તંગી હતી એ વિસ્તારોની અંદરમાંથી આ વિસ્તાર અને એમાં સરસ મજાનું આ એકસો ને છત્રીસ વીઘા જેટલા વિસ્તારની અંદર પાણીની જે સમસ્યા હતી એને આપણે દૂર કરી શક્યા છીએ અને હવે માય ડિયર ફ્રેન્ડ નવો મુદ્દો આપણે લેવાના છે લાસ્ટ મુદ્દોને પછી મેં કીધું એમ પ્રકરણને આપણે પૂર્ણ કરીશું તો જળ વ્યવસ્થાપન માટેના મુદ્દાઓ પણ કીધા તે પરીક્ષામાં પ્રશ્ન આવી રીતે પૂછાય છે પ્રશ્ન તમને આમ આપશે કે જળ વ્યવસ્થાપન માટે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ અથવા જળ વ્યવસ્થાપન માટે કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ તો તમારે આ મુદ્દાઓ ધ્યાનમાં રાખવાના પહેલું કે બાગ બગીચા વાહનો શૌચાલયો વોશબેસીનમાં વપરાતા પાણીનો કરકસરપૂર્વકનો ઉપયોગ એ તમે શરૂઆતમાં કહેજો કે પાણીનો બગાડ બિલકુલ નહીં કરવાનો કરકસરપૂર્વકનો ઉપયોગ કરવાનો બીજું લોકજાગૃતિ પેદા છે આપણે રેલીઓ કાઢીએ ને વૃક્ષો વાવો વરસાદ લાવો જળ એ જીવન છે ને શા માટે આજે હું એક સમજું છું કે ભવિષ્યની અંદર ભણેલો નાગરિક આ ભણવાને કારણે સમજે છે કે પાણીની તંગી વધવાની છે જરૂરિયાતો પૂરી નથી થવાની તો એક વ્યક્તિ બીજાને સમજ્યા વિડીયો મારફત તમે કેટલાય વિદ્યાર્થીઓ જોતા હશો તો દોઢસો બસો પાંચસો જેટલા હોય એ સમજો તમે બીજાને જાગૃત કરો બીજાને જાગૃત કરો આ જાગૃતતાના કારણોસર પાણીનો બગાડ ન થાય અને બચત કરાવી શકાય એટલા માટે અહીંયા આપ્યું છે જો લોક જાગૃતિ પેદા કરી જળ સંરક્ષણ અને તેના કુશળ વ્યવસ્થાપન સંબંધી દરેક પ્રવૃત્તિમાં લોક ભાગીદારી એકલા હાથે કશું થાય નહીં લોક ભાગીદારી કરવી અને ઉપયોગમાં લેવાયેલા પાણીનો જો શક્ય હોય તો પુનઃ ઉપયોગ થાય એવા પ્રયત્ન કરવાના પુનઃ એટલે ફરીથી કંઈક એવાય દેશો છે દુનિયાના ઇઝરાયલ દેશ છે વરસાદનું પ્રમાણ ઓછું પડે પણ વપરાયેલું પાણી હોય હાથ ધોવામાં વપરાયેલું પાણી હોય તો એ રીતના ગોઠવણ કરે કે બગીચાની અંદર કે ફૂલ છોડ ઝાડને પાઈ દે આપણી જેમ હાથ ધોવાનું એ ગટરમાં જતું રે અને પાવાનું પાછું જુદું એમ નહીં તો પાણીનો પુનઃ ઉપયોગ કરી શકાય શુદ્ધિકરણ કરીને પણ ઉપયોગ થઈ શકતો હોય છે જળાશયોને પ્રદૂષણથી બચાવવા નદી તળાવો જળાશયોને પાણીની અંદર પ્રદૂષણ ન થાય એ ખાત જુ જળ સ્ત્રાવના બધા એકમો જેવા કે કુવા ટ્યુબવેલ ખેત તલાવડી વગેરેનો ઉપયોગ વધારવો પણ હા ઉપયોગ વધારવો એટલે જરૂરિયાત જેટલો ગમે તેમ આડેધડ પાણીનો વપરાશ કરવાનો નથી અને ભૂમિગત જળનો ઉપયોગ કરતા એકમો ઉપર દેખરેખ રાખવી કારણ કે પૃથ્વીની સપાટીમાંથી પાણી લઈ રહેલા ધંધા ઉદ્યોગો હોય આડેધડ ગમે તેમ પાણીનો બગાડ કરતા હોય છે તો એ બંધ કરાવવું એ જરૂરી છે પછી આગળ આપણને આપ્યું છે જળ ના સ્થળોની દુર્દશા અટકાવવા તથા જળ પ્રદૂષણને અટકાવવા માટે પાણીની પાઇપોનું તાત્કાલિક સમારકામ કરવું કારણ કે જમીન સપાટીમાં તમે જો એસએમસીનું પાણી આવતું હોય ઘણી વખતે પાણી ગંદુ આવતું કારણ કે પાઇપલાઇન તૂટી જાય ક્યાંકથી કે બગડી ગયો હોય સડી ગયો હોય તો એની અંદર દૂષિત અન્ય પાણી ભળવાની શક્યતાઓ રહે છે તો આ મુદ્દો ખાસ જરા આપણે ધ્યાન રાખશું એટલે એનું સમારકામ કરાવવું તો બસ આટલા મુદ્દાઓ જળ વ્યવસ્થાપનના છે એ તમારે લખવાના અને દરેક વિસ્તાર માટે એક સરખા ઉપાયો લાગુ પાડી શકાતા નથી સરકાર એમ કહે કે માની લો કે રોજનું તમને સો લીટર પાણી આપવાનું કે બસો લીટર આપવાનું પણ જે વિસ્તારો શુષ્ક છે ગરમીનું પ્રમાણ વધારે પડે છે ત્યાં પાણીની જરૂરિયાત વધારે હોય તો બધા જ માટે એક સરખો નિયમ લાગુ પડતો નથી પણ ટૂંકમાં વપરાશ જરૂરિયાત જેટલો કરીએ અને બગાડ ન કરીએ જરૂરી છે એટલે કોઈ વિશિષ્ટ ક્ષેત્ર હોય કે જ્યાં જળ સંસાધનનો વિકાસ વ્યવસ્થાપન સંબંધિત સ્થાનિક લોકોનો સહકાર લઈ તેમને સામેલ કરવા જોઈએ આમ જળનો કર્કસર ઉપયોગ કરવો જળ સંચયન માટે નવી નવી પદ્ધતિઓ અમલમાં આવી છે વરસાદ પડે કે ન પડે પણ જળનું સંકટ આપણા ઉપર તોળાયેલું રહેવાનું છે અને ખેતર હોય કે પાણીયારું હોય આપણે પાણીનું ટીપે ટીપું બચાવવાની જરૂર છે કારણ કે જળ એ જીવન છે ધ્યાન રાખજો મિત્રો જળ એ જીવન છે પીવાના અને વપરાશના પીવાના અને વપરાશના તમામે તમામ જગ્યા ઉપર પાણીની જરૂરિયાતો પડે છે તો એવું સરસ મજાનું જળ એ જીવન છે એટલે એની બચત કરશું એ સાથે આપણે પ્રકરણને પૂર્ણ જાહેર કરીએ છીએ અને આ સ્વાધ્યાયના પ્રશ્નો છે એને તમારે તૈયાર કરવાના ખાસ કરીને હેતુલક્ષીને ટૂંકા સવાલો છે એ પણ ખાસ તમારે જોઈ લેવાના છે અને નેક્સ્ટ લેક્ચરમાં વળી પાછા મળીશું પણ આજે વિડીયોના અંતમાં મારે તમને એક એક વાત કરવી છે કે પાણીની બચત કરવી ખૂબ જરૂરી છે અને એટલા માટે બધા જ પ્રતિજ્ઞા કરીએ કે પાણીનો બગાડ ન થાય આવું સરસ મજાનું આપ જોઈ રહ્યા છો કે સરસ પીવાલાયક પાણીનો આપણે ઉપયોગ કરીશું અને તમે પણ ઉપયોગ કરજો પણ બચત સાથે તો આટલો લેક્ચર પછી મને તરસ લાગે છે હું પાણી પીઉ છું તમે પણ સરસ મજાનું લેક્ચર ભણ્યા છો એટલે બધાનો આભાર પાણી પી લ્યો અને પાણીની બચત કરતા શીખો